हेलो एवरीवन, हैप्पी हैप्पी, हाउ आर यू ऑल? आई होप यू ऑल आर फाइन। आशा राखू छूँ कि तमे बधा फाइन हशो, मजामा हशो अने घरे सुरक्षित हशो। चालो आजनो सुविचार जोई लईए। दरेक लेक्चरनी पहला आपणे सुविचार जोईए छीए ने, तो आजनो सुविचार जोई लईए। शुं छे आजनो सुविचार? चालो साथे वांचीए। वर्क हार्ड ड्रीम बिग। शुं लख्युं छे? वर्क हार्ड ड्रीम बिग। वर्क हार्ड एटले खूब ज मेहनत करो, अने पछी लख्युं छे ड्रीम बिग अने मोटा सपनाओ जुओ। तो आ शुं कहेवा मांगे छे सुविचारमां? तो के वर्क हार्ड एटले खूब ज मेहनत करवानी वात करवामां आवी छे अने ऊंचा सपनाओ जोवानी। आपणे हमेशा मोटा सपनाओ जोवा જોઈએ અને એ સપનાઓ પૂરા કરવા માટે ખૂબ જ મહેનત પણ કરવી જોઈએ, બરાબર છે? જો આપણે ખૂબ જ મહેનત કરીએ તો આપણે આપણા મોટા સપનાઓને પૂરા કરી શકીએ છીએ। તેના માટે હાર્ડવર્કની જરૂર છે, કન્સન્ટ્રેશનની જરૂર છે। એટલે શું કહ્યું છે આ સુવિચારમાં? વર્ક હાર્ડ ડ્રીમ બિગ। આપણે હંમેશા ખૂબ જ મહેનત કરવાની તૈયારી બતાવવી જોઈએ, જેથી આપણે આપણા મોટા સપનાઓને પૂરા કરી શકીએ। તો આ હતો આજનો સુવિચાર। ચાલો આજનો લેક્ચર શરૂ કરીએ। ધોરણ ત્રણ, વિષય ગણિત। ચાલો હવે મને કહો તો લાસ્ટ લેક્ચરમાં આપણે શું શીખ્યા હતા? યાદ છે તમને લાસ્ટ લેક્ચરમાં આપણે શું કર્યું હતું? હા, લાસ્ટ લેક્ચરમાં આપણે ગણતરી શીખી હતી। કેટલા કેટલાની ગણતરી હતી? આપણે ત્રણ ત્રણની ગણતરી શીખ્યા હતા, એ પહેલાં બે બેની ગણતરી શીખ્યા હતા, બરાબર ને? તો આજે શું કરવાના છીએ ખબર છે? આજે પણ આપણે ગણતરી કરવાના છીએ। ઓકે, મજા આવે છે ને બધાને ગણતરી કરવામાં? પરંતુ આજે આપણે પાંચ પાંચની ગણતરી કરવાના છીએ। કેટલાની? પાંચ પાંચની। પહેલાં આપણે બે બેની શીખી, ત્યાર પછી ત્રણ ત્રણની ગણતરી શીખી, આજે આપણે પાંચ પાંચની ગણતરી શીખવાના છીએ। શું લખ્યું છે અહીં? પાંચ પાંચની ગણતરી કરીને લખો। આપણે અહીં પાંચ પાંચની ગણતરી શીખીશું। ઓકે, રેડી છો બધા પાંચ પાંચની ગણતરી શીખવા માટે? વેરી ગુડ, લેટ્સ સ્ટાર્ટ। અહીં આપણને એક ઈયરનું ફેસ આપ્યું છે, બરાબર? ચલો જોઈએ આગળ શું આપ્યું છે આપણને। ચલો આ ઈયર આપણને હાય કરે છે, હાય કરો, હાય। ચાલો, વેરી ગુડ। ચાલો, 450, 455 અને 460 આ ત્રણ સંખ્યાઓ આપણને આપી છે। આપણે જોશું કે અહીં કેટલા કેટલાની ગણતરી છે, ઉમેરવાના છે
के बाद करवाना छे। ओके चालो जोईए। अही सौथी पहला आपने संख्या आपी छे 450। त्यार पछी आपने संख्या आपी छे 455। बराबर छे। पहला 450, पछी 455 अने पछी 460 आपने आप्या छे। अही आपणे जोईए पहला 400, पहला आपणे जोशुं के आ चढ़ता क्रममां छे। बराबर। पहला नानी संख्या छे, पछी तेनाथी मोटी संख्या छे, पछी तेनाथी मोटी संख्या छे, एटले आनी अंदर संख्याओ उमेरवामां आवी छे, सरवाळो करेलो छे। तो चालो जोईए केटली केटली संख्या उमेरी छे। आपणे 450 पछी गणशुं 455 सुधी। 450 पछी 451। बधाए पोतानी आंगळी ऊंची करता जवानी छे, मारी साथे बोलता जवानुं छे। ओके 450 पछी 451, 452, 453, 454, 455। बराबर छे। केटली संख्याओ थई? 5 संख्याओ। 450 मां 5 उमेर्या तो थई गया 455। चालो हवे 455 पछी 460 सुधी गणीए। 456, 457, 458, 459, 460। 5 उमेर्या तो थई गया 460। एटले आपणने खबर पड़ी गई के अही 5-5 नी गणतरी छे अने 5-5 उमेरवाना छे। ओके तो चालो आपणे आगळ गणीए। 460 नी अंदर आपणे केटला उमेरीशुं? 5। चालो उमेरीए 460 पछी 5 संख्याओ। 461, 462, 463, 464, 465। बराबर। तो आपणे लखी नाखीशुं 465। चालो हवे शुं करीशुं? 465 ની અંદર 5 ઉમેરીશું। 465 પછી ગણજો કે બધાને મારી સાથે સાથે કમ્પલસરી ગણવાનું જ છે। 466, 467, 468, 469, 470। 5 ઉમેર્યા તો થઈ ગયા 470। આપણે લખી નાખ્યા। ચાલો હવે નેક્સ્ટ જોશું। હવે શું કરશું? 470માં 5 ઉમેરીશું। 471, 472, 473, 474, 475। તો 470માં 5 ઉમેર્યા, 475। બરાબર છે। ચાલો હવે શું કરશું? 475ની અંદર આપણે 5 ઉમેરીશું, એટલે કે 5 અંકો બોલીશું 475 પછી।
तो भाई 475 पछी 476, 477, 478, 479, 480। तो आपणे अहीं लखी नाखीशुं 480। त्यार पछी जोईए 480 481, 482, 483, 484, 485। આપણે લખી નાખ્યા 485। હવે આગળ જોઈએ ભાઈ, ચાલો બધા રેડી ગણવા માટે। 485માં 5 ઉમેરીશું, 486, 487, 488, 489, 490। તો આપણે લખી નાખીશું 490। હવે શું કરશું? હવે આપણે 490માં 5 ઉમેરીશું। 490 પછી 5 સંખ્યાઓ, ચાલો બોલીએ। 490 પછી 491, 492, 493, 494, 495। તો આપણે અહીં લખી નાખ્યું 495। ઓકે, આપણે અહીં 5-5ની ગણતરીઓ કરી, બરાબર છે। હવે આપણે બીજી સંખ્યાઓ જોઈએ। અહીં આપણને સંખ્યાઓ આપી છે 890, 895 અને 900, બરાબર છે। આપણે આ સંખ્યાઓમાં 5-5ની ગણતરી કરવાની છે। એ કઈ રીતે ખબર પડે? તો આપણે જોશું, પહેલી સંખ્યા છે 890, બીજી સંખ્યા છે 895, આપણે અને પછી છે 900। એટલે આપણે જોઈએ તો આ ચડતા ક્રમમાં છે, બરાબર। એકડા બોલતા હોઈએ તો પહેલા 90 આવે, પછી 95 આવે, એટલે આ ચડતા ક્રમમાં છે। તો આપણે 90 પછી 95 સુધી એકડા બોલીશું અને જોશું કે કેટલી સંખ્યાઓ થાય છે। બધા આંગળીની મદદથી ગણતા જશે। 890 પછી 891, 892, 893, 894, 895। કેટલી સંખ્યાઓ થઈ? 5 સંખ્યાઓ થઈ। અને શું કર્યું આપણે? આપણે 890ની અંદર 5 ઉમેર્યા, તો આપણને મળ્યા 895। હવે જોઈએ 900 સુધી ગણીએ, 895થી 896, 897, 898, 899, 900। આ કેટલી સંખ્યાઓ થઈ? આ પણ 5 સંખ્યાઓ થઈ। 895માં 5 ઉમેર્યા તો થઈ ગયા 900, બરાબર છે। એટલે આપણને ખબર પડી ગઈ કે આ 5-5ની ગણતરી છે અને આ બધામાં 5-5 ઉમેરવાના છે। ઓકે, ચાલો આપણે ગણીએ 900માં કેટલા ઉમેરીશું? 5, ચાલો ઉમેરીએ 901, 902, 903, 904, 905। તો આપણે અહીં લખી નાખીશું 905। હવે 905માં 5 ઉમેરવાના, 906। તમે બધા પણ મારી સાથે સાથે ગણો છો ને, તમારે પણ બોલી બોલીને અને આંગળીની મદદથી 5-5 સંખ્યાઓ ઉમેરવાની છે। 906,
907, 908, 909, 910. तो लखी नाखीशु 910. हवे आगर जोईए 910 नी अंदर 5 उमेरीशु. चालो 910 पछी 911, 912, 913, 914, 915. तो आपणे लखी नाखीए जल्दी थी 915. बराबर. चलो हवे शुं करशुं. यस, हवे 915 नी अंदर 5 उमेरीशुं. 915 पछी 5 संख्याओ गणवानी. चालो गणीए 915 पछी 916, 917, 918, 919, 920. तो आपणे लखी नाखीए 920. हवे नेक्स्ट जोईए 920 ની અંદર કેટલી સંખ્યાઓ. 920 પછી 5 સંખ્યાઓ. 920 પછી ગણશું આપણે 921, 922, 923, 924, 925. લખી નાખ્યા 925. ચાલો નેક્સ્ટ. 925 પછી શું આવશે? 5 સંખ્યાઓ ગણીશું. 925 પછી 926, 927, 928, 929, 930. એટલે આપણે લખી નાખીશું 930. ઓકે, ચાલો હવે શું કરશું. હા, હવે 930માં 5 ઉમેરીશું. ચાલો જલ્દી જલ્દી. 930 પછી 931, 932, 933, 934, 935. આપણે લખી નાખ્યા 935. તો આ થઈ ગઈ 5-5ની ગણતરી. તમે બધા પણ સાથે સાથે ગણો છો ને? જુઓ, મિસ પણ તમારી સાથે સાથે સંખ્યાઓ બોલે છે જેથી તમને જલ્દી જલ્દી આવડી જાય. બરાબર ને? એટલે જો મિસ બોલતા હોય તો તમારે તો બોલવું જ જોઈએ. ચાલો નેક્સ્ટ જોશું. રેડી બધા? ચાલો જોઈએ ભાઈ. 375, 370, 365. આ તો ઊંધા એકડા છે. આ કાંઈ ચડતો ક્રમ નથી, આ તો ઉતરતો ક્રમ છે. અહીં ઊંધા એકડા આપ્યા છે. જુઓ, 375, 370, 365. તો ઊંધા એકડા આપ્યા હોય તો આપણે એમાં ઉમેરવાના કે બાદ કરવાના? હા, ઊંધા એકડા આપ્યા હોય તો આપણે બાદ કરવા જ પડે, પહેલાંની સંખ્યા જોવી પડે. બરાબર ને? તો ચાલો જોઈએ આ કેટલા કેટલાની ગણતરી છે. 375માંથી આપણે એક એક બાદ કરતા જશું 370 આવે ત્યાં સુધી. ઓકે, ચાલો, રેડી, લેટ્સ સ્ટાર્ટ. 375ની પહેલાં 374, તેની પહેલાં 373, 372, 371, 370. 370 આવી ગયા. તો આ કેટલી સંખ્યાઓ આપણે પાછળ ગણી? 5 સંખ્યાઓ. બરાબર. એવી જ રીતે આપણે અહીં જોશું, 370ની પહેલાંની સંખ્યાઓ ગણશું 365 સુધી.
370 पहला, 369, 368, 367, 366, 365। बराबर छे। तो केटली संख्याओ थई? पांच संख्याओ। 370 नी पहला आपणे पांच संख्या सुधी गण्यू तो 365 आवी गया। एटले आपणने खबर पड़ी गई कि अहीं पांच पांच नी गणतरी छे अने आपणे आमां उमेरवाना नथी, बाद करवाना छे, तेनी पहलानी संख्याओ जोवानी छे, ऊंधा एकड़ा बोलवाना छे। ओके, तो चालो आपणे आगळ गणीशुं। बधा रेडी छो? ओके, स्टार्ट। 365 नी पहला पांच अंको गणीशुं, पांच संख्याओ। 365 पहला 364, 363, 362, 361, 360। 360 आव्या। आपणे पांच संख्याओ पहला गया तो आपणे लखी नाख्या 360। हवे 360 नी पहलानी पांच संख्याओ, तो 360 पहला शुं आवे? 359। चालो गणीए, 360 पहला 359, 358, 357, 356, 355। तो लखी नाख्या 355। हवे 355 नी पहलानी पांच संख्याओ। 355 पहला 354, 353, 352, 351, 350। तो लखी नाखीशुं 350। हवे नेक्स्ट, કે ભાઈ 350ની પહેલાની પાંચ સંખ્યાઓ પર આપણે ગણશું। ચાલો ગણીએ। ગણો છો ને બધા કે થાકી ગયા? હા, એમ કાંઈ થકાય નહીં, હજી તો આપણે ત્રીજું જોઈએ છીએ, એમ કાંઈ આપણે થાકીએ નહીં, આપણને તો મજા આવે છે। ચાલો 350ની પહેલાની પાંચ સંખ્યાઓ 349, 348, 347, 346, 345। તો લખી નાખીશું 345। ચાલો હવે આગળ જોઈએ। જુઓ, તમને મજા આવે અને બધા જ લોકોને સમજાઈ જાય બરાબર, એટલા માટે મિસ એક એક અંકો બોલે છે બરાબર। એટલે તમારે ખાસ ધ્યાન આપવાનું છે અને મિસ કરાવે તેમ કરવાનું છે। ઓકે, મિસ એક એક સંખ્યાઓ બોલે છે ને, જેથી કરીને તમને સમજાઈ જાય, એટલે તમારે પણ રિપીટ કરવાનું જ છે। ચાલો હવે શું કરીશું? 345ની પહેલા પાંચ અંકો ચાલો ગણીએ। રેડી, લેટ સ્ટાર્ટ। 345 પહેલા 344, 343, 342, 341, 340। તો આપણે લખી નાખ્યા 340। હવે 340ની પહેલાના પાંચ અંકો, 340 પહેલા 349, 338, 337, 336, 335। તો આપણે લખી નાખીશું 335।
ચાલો આગળ જોઈએ 335ની પહેલાંની પાંચ સંખ્યાઓ 334 333 332 331 330 લખી નાખ્યા 330 આપણે આ સંખ્યાઓ પણ પૂરી કરી લીધી અહીં આપણે શું જોયું હતું પહેલાં આ સંખ્યાઓ જોઈ તો આ સંખ્યાઓ ચડતા ક્રમમાં નથી ઉતરતા ક્રમમાં છે એટલે આપણે તેની પહેલાંની સંખ્યાઓ ગણવાની ઊંધા એકડા આપણે જોયું તો અહીં 5-5નો ડિફરન્સ છે એટલે આપણને ખબર પડી ગઈ કે અહીં 5-5ની ગણતરી કરવાની છે અને ઊંધા એકડા બોલવાના છે તો આપણે જે સંખ્યા આપી હોય તેની પહેલાં એટલે ઊંધા એકડા 5 સંખ્યા સુધી બોલ્યા અને આ બધી જ ખાલી જગ્યાઓ પૂરી કરી બરાબર છે ચાલો નેક્સ્ટ જોઈએ હવે આપણી સામે સંખ્યાઓ છે 610 605 600 જુઓ આ સંખ્યા ચડતા ક્રમમાં છે કે ઉતરતા ક્રમમાં છે સીધા એકડા છે કે ઊંધા એકડા છે હા અહીં ઉતરતા ક્રમમાં સંખ્યાઓ છે ઊંધા એકડા છે જુઓ છે ને 10ની પછી 5 આવે છે તો અહીં ઊંધા એકડા છે અને કેટલા કેટલાની ગણતરી છે એ આપણે જોશું આપણે 10 પછી 610 પછી 605 સુધી ઊંધા એકડા બોલશું 610ની પહેલાં 609 608 607 606 605 605 આવી ગયા વચ્ચે કેટલી સંખ્યાઓ થઈ 5 સંખ્યાઓ 605 પાંચમી સંખ્યા છે તો આપણે આપણને ખબર પડી કે અહીં 5-5ની ગણતરી છે અને ઊંધા એકડા બોલવાના છે જુઓ અહીં પણ 605માંથી ઊંધા એકડા બોલીએ તો 604 603 602 601 અને 600 થઈને 5 સંખ્યાઓ તો અહીં 5-5ની ગણતરી છે ચાલો ગણીએ ચાલો 600 પહેલાં 5 સંખ્યા બોલો 699 પહેલાં શું આવશે 599 598 597 596 595 આપણે લખી નાખ્યા 595 ત્યાર પછી જોશું 595 પછી 5ની પહેલાંની 5 સંખ્યાઓ ચાલો જોઈએ 595 પહેલાં 594 593 592 591 590 કઈ સંખ્યા આવી 590 ચાલો હવે 590 પહેલાંની 5 સંખ્યાઓ ગણશું 590 પહેલાં 589 588 587 586 585 તો લખી નાખ્યા 585 ઓકે ચાલો તો હવે 585ની પહેલાંની 5 સંખ્યાઓ ગણીએ 584 583 582 581 580 લખી નાખ્યા 580 ચાલો હવે 580ની પહેલાંની 5 સંખ્યા ચલો ચલો જલ્દીથી ગણો મારી સાથે સાથે 580 પહેલાં 579 578 577 576 575
लखी नाख्या 575। ओके चलो हवे 575 नी पहला नी पांच संख्या, 575 नी पहला 574, 573, 572, 571, 570। चलो लखी नाखिए 570। हवे शू करशू, 570 नी पहला नी पांच संख्याओ, 570 पहला 569, 568, 567, 566, 565। तो आ संख्याओ पण आपणे लखी लीधी। હવે આપણને પાંચ પાંચની ગણતરી કરતા પણ આવડી ગયું છે। પહેલાં જોવાનું કે સીધા એકડા છે કે ઊંધા। સીધા એકડા હોય તો આપણે સીધા એકડા ગણવાના અને આ બેની વચ્ચે કેટલી સંખ્યાઓ છે એ જોઈ લેવાની, એટલે આપણને ખબર પડી જાય કેટલા કેટલાની ગણતરી છે। અને ઊંધા એકડા હોય તો પાછળ પાછળ જવાનું, જેમ કે અહીં છે। ઓકે That's all for the day. Thank you everyone. Have a nice day. Goodbye.